હેલો બચ્ચા પાલટી, તો નેક્સ્ટ મોસ્ટ ટાઈમ પી દાખલો ચેપ્ટર નંબર 3 માંથી આપણી પાસે આવી ચૂકેલો છે, જેમાં શું કીધું છે વ્યવસ્થિત રીતે બેટા ધ્યાન આપો કે 1 ઓહમ ના એવા 12 અવરોધોમાંથી એક સમઘન નેટવર્ક બનાવેલું આવેલું છે અને એના વિકર્ણની સામસામે બેટા અવગણી શકાય એવા આંતરિક અવરોધ અને 10 વોલ્ટનો બેટરો હોય એવું કંઈક કનેક્ટેડ આપી દીધું છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો પહેલા તો આપણે એ ફાઇન્ડ કરવું પડશે. સમઘનની દરેક ભુજામાંથી દરેક બાજુમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે ને એ બેટા સમઘન આપણી પાસે અહીંયા આપેલું છે સરસ મજાનું વ્યવસ્થિત રીતે. દરેક અવરોધ પણ બેટા 1 ઓહમ છે તો એમાં કઈ માથાકૂટ છે નહીં. દરેક અવરોધ બેટા પ્રેમથી 1 ઓહમનો લેવાનો છે. હવે જેવું આપણે સમઘન મગજમાં લેશું અહીંયા, એટલે સૌથી પહેલા બેટા અહીંયા આપણે જે બેટરી જોડેલી છે એ છે બિંદુ એ, ને અહીંયા છે બેટા બિંદુ સી, એ બિંદુ સી ની સાથે, અથવા તો ધારો કે સી ડેશ કહી દઈએ તો સી ડેશ ની સાથે અહીંયા બેટા બેટરી જોડેલી છે. સરસ મજાની તમે જોઈ શકશો બેટા 10 વોલ્ટની. હવે અહીંયા તમે જોશો સમઘન છે, મતલબ કે વ્યવસ્થિત એવી સમમિતિ ધરાવે છે ને અહીંયા પ્રવાહના 3 ટુકડા થાય છે. તો પ્રેમથી બેટા પ્રવાહ અહીંયા 3i લઈ લેવાય. આપણે પ્રવાહ ધારી લીધો કે બેટરીમાંથી જે પ્રવાહ વહે છે 3i છે, 3i અહીંયા પહોંચે છે, એ 3i ના 3 ટુકડા થઈ ગયા, જે દરેક ટુકડામાંથી વહેતો પ્રવાહ છે બેટા i, ને એ વહેતો પ્રવાહ i જ્યારે અહીંયા પહોંચશે ત્યારે બેટા એના 2 ટુકડા થશે અને દરેક પ્રવાહને બેટા લઈ લેશું આપણે i/2. અહીંયા પણ બેટા 2 ટુકડા i/2, એવી જ રીતે અહીંયાથી પણ 2 ટુકડા i/2. એની આગળના બિંદુએ જશું એટલે જોઈ શકશું અહીંયા ડીડેસ બિંદુએ અહીંયાથી i/2 આવે છે અને અહીંયાથી પણ i/2 આવે છે. તો ટોટલ અહીંયા થઈ જવાનું છે i. એવી જ રીતે જો બીડેસ બિંદુએ જોશું તો અહીંયાથી આ i/2 આવે છે, નીચેથી i/2 આવે છે, ટોટલ અહીંયા થઈ જવાનું છે, એ થઈ જવાનું છે બેટા i. ને એવી જ રીતે આગળ વધશું અને વધતા જ રહેશું તો આ બિંદુએ પણ આપણે જોઈ શકશું કે નીચેથી i/2 આવે છે, સાઈડમાંથી i/2 આવે છે, બંને i/2 અહીંયા ભેગા થઈને થઈ જવાના છે i. ને સીડેસ બિંદુએ 1i 2i ને 3i ભેગા થઈ 3i ભેગા થઈ ને 3i બહાર નીકળશે. મતલબ 3i એન્ટર થયો તો 3i બહાર નીકળ્યો જેસે થે, નો પરેશાની એટ ઓલ. અહીંયાથી વહેતો પ્રવાહ હશે સરસ મજાનો 3i. ચલો વેરી ગુડ. સમતુલ્ય અવરોધ કેવી રીતે મેળવશું બેટા? કિચોર્સ બાબાને યાદ કરશું, KVL રો, દરેકનો અવરોધ તો 1 ઓહમ જ છે. અહીંયા બેટા બેટરો જોડેલો છે તો બેટરી આવે એવો કોઈ બંધ લૂપ લઈ લઈએ બેટા, જેની અંદર બેટરી આવતી હોય એવો બંધ લૂપ લઈ લઈએ. તો કે એ થી શરૂ કરીએ બેટા, એ થી અહીંયાથી ફરશું, એ થી બી થી સી થી સી ડેશ થી પાછું બેટરી સાથે અહીંયા એ થી શરૂ કરીએ છીએ. જોજો એ થી બી, બી થી સી, સી થી સી ડેશ, સી ડેશ થી બેટરી લઈને પાછા બેટા એ સુધી. કિશોર બાબાનો નિયમ યુઝ કરીએ બેટા, અહીંયાથી એ થી બી પ્રવાહની દિશામાં જ આપણે આગળ વધશું. તો પ્રવાહની દિશામાં જ આગળ વધીએ તો બેટા પ્રેમથી આગળની જે સંજ્ઞા છે તે સંજ્ઞા આપણે લેવી પડશે બેટા માઇનસ. તો આપણે બેટા અહીંયા જોજો માઇનસ સંજ્ઞા લીધેલી છે. રેડી? નો પ્રોબ્લેમ, વેરી ગુડ. પ્રવાહ છે બેટા આઈ જેટલો ને અવરોધ છે આર જેટલો. અહીંયાથી આગળ જશું તો પ્રવાહની દિશામાં જ આગળ વધીએ, અહીંયા બેટા પ્રવાહ છે i/2 નો અવરોધ તો r જેસે થે. હજી આગળ વધીએ c થી c ડેશ, પ્રવાહની દિશામાં છે બેટા, પ્રવાહની દિશામાં છે તો માઇનસ 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 જ લેતું જવાય. રેડી? ચલો વેરી ગુડ. રસ્તામાં શું કઈ આવ્યું છે? તો કે હા સર, અહીંયા પહોંચી ગયા પછી રસ્તામાં બેટરી આવી. હવે જો બેટરા માટે ખાસ ધ્યાન રાખજો, શું કરું બેટરામાં, કેવું કરું બેટા? જેની જાનમાં જાઓ એના ગીત ગવાય એમ. હા બેટા એમ, અહીંયા જો પેલા માઇનસ છે પછી પ્લસ છે, માઇનસ થી પ્લસ ની તરફ તમે જાઓ છો બેટરીના, માઇનસ થી પ્લસ ની તરફ જાઓ તો પ્લસ ની તરફ જાઓ, પ્લસ ની જાનમાં જાય તો બેટા અહીંયા બેટરાની આગળ શું મૂકી દેવાનો છે? પ્લસ 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 પ્લસ, ચમકા ચમકા ચમકા, ને ઇઝ ઇક્વલ ટુ પ્રેમથી કરવાનું છે બેટા 0. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. અહીંયા માઇનસ આ યાર,
પાછું માઇનસ આયર એટલે કે બે વખત માઇનસ આયર, પછી અહીંયા અડધી વખત માઇનસ આયર, તો ટોટલ અઢી વખત માઇનસ આયર, મતલબ પાંચના છેદમાં બે વખત માઇનસ આયર વત્તા ઈ હતું, ઈ એટલે કે બેટા એનું ઈએમએફ બરાબરની સામેની સાઈડ જશે તો માઇનસ થશે, બંને માઇનસ માઇનસ ઉડી ઉડી જશે, તો ફાઈવ આઈ આર અપોન ટુ ઇઝ ઇક્વલ ટુ બેટા મસ્ત મજાનું ઈએમએફ. વેરી ગુડ, શાબાસ. હવે સમતુલ્ય અવરોધ કેવી રીતે મેળવશું? સમતુલ્ય અવરોધ મેળવવા માટે બેટા આખે આખું નેટવર્કને હટાવી નાખીએ, ખાલી બિંદુ એ રાખીએ અને સી ડેશ રાખીએ, ખાલી બિંદુ એ સી ડેશ, સમઘનને બદલે એક આર ઇક્વિલેન્ટ છે. હવે કેવીએલ લગાડો બેટા, હવે કેવીએલ લગાડો, પ્રવાહની દિશામાં જ ગયા, તો કે હા સર પ્રવાહની દિશામાં જ ગયા છે, તો માઇનસ આઈ આર ઇક્વિલેન્ટ, આઈ નહીં બેટા થ્રી આઈ બેટા, બરાબર ને? અહીંયા બેટા બીજું કશું નથી, ખાલી બેટરો છે, એ બેટરો છે માઇનસ દસ નો ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબરની સામેની સાઈડ ગયા બેટા. પ્રેમથી બેટા બંને આપણે પ્લસ પ્લસ ને એવું આપણે જો લઈ લઈએ, પ્રવાહની ડિરેક્શનમાં જ ગયા હતા તો અહીંયા જેની જાનમાં ગયા તેના ગીત લઈ બેટા પ્લસ આવશે, સોરી અહીંયા પ્લસ આવશે, આ સામે જવા દો બેટા, તો એ પણ પ્લસ થઈ જશે, તો થ્રી આઈ આર ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ એટલે કે બેટરો. આ બંને બેટા આપણી મળેલા છે, અહીંયા પણ 10 અને અહીંયા પણ બેટા ઈએમએફ 10, બંનેને જો પ્રેમથી સરખાવી દેશો તો એમાંથી તમે આર ઇક્વિલન્ટને બનાવી નાખશો સૂત્રનો કરતા. જોજો જોજો જોજો, અહીંયા આ બંનેને સરખાવીએ, એ બેટા સરખાવીએ, તો 5 આઈ આર એના છેદમાં બગડે બે ઇઝ ઇક્વલ ટુ 3 આઈ આર ઇક્વિલન્ટ. આર તો છે બેટા એક કડી એક, આઈ આઈ પ્રેમથી બટકી જશે, આઈ આઈ પ્રેમથી બટકશે, આર ને લઈ લો બેટા 1, તો 5 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ ઓફ આર ઇક્વિલન્ટ. શાબાશ બેટા શાબાશ, તો આર ઇક્વિલન્ટ ત્રગડો જશે બેટા આ સાઈડ, તો આર ઇક્વિલન્ટ આવશે 5 બાય 6 ઓહમ. શાબાશ, આર ઇક્વિલન્ટ બેટા એક વખત તમારી પાસે આવી ગયા પછી તો બેટા અડધા માર્ક્સ તો આવી ગયા, મતલબ અડધો દાખલો બેટા થઈ ગયો છે. હવે સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનો છે, તો એના માટે એક કામ કરીએ, પહેલા આઈ મેળવી લઈએ, પછી તો બધું થ્રી આઈ આઈ બાય ટુ આઈ એ ખબર જ છે. આઈ કેવી રીતે મેળવશો બેટા? આઈ મેળવવા માટે ઓહમ બાબાનો નિયમ કે ભાઈ બેટરીમાંથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ છે થ્રી આઈ જેટલો. તો ઓહમ બાબાનો નિયમ શું કહે છે બેટા? ઓહમ બાબાનો નિયમ કહે છે V બરાબર I R, તો I ને બનાવીએ સૂત્રનો કરતા, તો I એટલે થશે V ના છેદમાં R, V એટલે કે બેટરીના વોલ્ટેજ, જોજો બેટા અહીંયા 10 લખેલા છે, અને એના છેદમાં અવરોધ, અવરોધ બેટા સમતુલ્ય અવરોધ હમણાં જ મસ્ત મજાનો આવી ગયો છે 5/6, તો એના ઉપરથી બેટા બેટરીમાંથી વહેતો પ્રવાહ છે તે તાકાતવાળો પ્રવાહ આપણી પાસે આવશે બેટા, એ છે 4 એમ્પિયર. આશા રાખું છું કે દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે બેટા તમારા મગજની અંદર ચોટી ગઈ હશે. રેડી? તો બેટરીમાંથી વહેતો પ્રવાહ બેટા જેવો તમારે પાસે બેટા 4 આવ્યો છે, તો દરેક ભુજમાં વહેતો પ્રવાહ તમને ખબર જ છે બેટા, જે જે ભુજમાંથી વહેતો પ્રવાહ I છે એ I થઈ જવાનો છે 4, કેમ કે ટોટલ પ્રવાહ બેટા એ પ્રમાણે 3I છે, તો દરેક ભુજમાંથી વહેતો પ્રવાહ I હશે ત્યાં થઈ ગયો છે 4, ને જે જે ભુજમાં I / 2 છે ત્યાં થઈ ગયો છે બેટા 2, તો દરેક ભુજ બતાવી દેવાની જ્યાં I છે ત્યાં 4, I / 2 છે ત્યાં 2, કહાની કરશું બેટા ખતમ. થેન્ક યુ સો મચ.